ચહેરા ઉપર એનું ભારણ ના વધવું જોઈએ ને એવો વિકાસ હોવો જોઈએ. અને તમે ચહેરાની વાત કરી રહ્યા છો, આજે જે નરેન્દ્રભાઈ મોદી ગુજરાતમાં પહેલાં આવીને એવું કહેતા હતા કે કોંગ્રેસ મુક્ત આપણે ગુજરાત કરવાનો છે, આજે તમે ભારતીય જનતા પાર્ટીમાં જુઓ તો કોંગ્રેસમાંથી ગયેલા 20 જેટલા લોકોને એમણે ટિકિટ આપવી પડી છે, ડબલ એન્જિનથી સરકાર ચલાવવી પડે. હમણાં ટ્રેન ગઈ ને તો મને યાદ આવ્યું કે ડબલ એન્જિનની વાત આ સત્તા કરી રહી છે. એમને તો ડબલ એન્જિન એટલે ડબલ એન્જિન એટલે ક્યારે જરૂર પડે ડબલ એન્જિનની? જો રસ્તા ઉપર ચાલતા હોય ને એને ડબલ એન્જિનની જરૂર ના પડે, જે હવામાં ઉડતા હોય ને એને ડબલ એન્જિનની જરૂર પડે કે એક એન્જિન ક્યારે ખોટવાઈ જાય, તો ગુજરાતનું એન્જિન ખોટવાયેલું છે અત્યારે. એટલે તમે જો આમ ભારતીય જનતા પાર્ટી, ચલો આપણે સીએમ ની વાત કરીએ, કારણ કે સીએમ નો ચહેરો છે, તેઓ કહે છે ભૂપેન્દ્રભાઈ ની આગેવાનીમાં અમે લડી રહ્યા છે. પણ ભૂપેન્દ્રભાઈ 5 વર્ષ રહેશે એની ખાતરી શું? ગુજરાતની જનતાને કયો વિશ્વાસ, એટલે ગુજરાતની જનતાને કયો વિશ્વાસ છે કે એને 5 વર્ષ પૂરા કરે? 2017 માં જ્યારે રૂપાણીજી સીએમ બન્યા હતા તો લોકોને એવી આશા હતી કે 5 વર્ષ સુધી આ રહેશે ભૂપેન્દ્ર. અને બીજા મેં ઘણા લોકોને મળી છું, લોકોને શું છે ખબર કે એન્ટી ઇન્કમન્સી, એટલે લોકોને એવું છે કે પ્રગતિબેન અમે 5 વર્ષ માટે ભારતીય જનતા પાર્ટીને અત્યાર સુધી વોટ આપ્યા હતા, ગમે એ વ્યક્તિને અમારા સીએમ તરીકે, નો ડાઉટ એ પર્સનલ લાઈફમાં ખૂબ સારા હશે, એમનો એરિયા તરીકે જ્યારે વાત છે ત્યારે ભગવાન આપણી પાસે આવીશ. પણ તે પહેલા અજયભાઈ આપનો એક મારે ખાસ મહત્વપૂર્ણ છે, સીએમ ની જ્યારે વાત આવે, હેટ સ્પીચ ગુજરાતે જોઈ છે, અત્યારના ઇલેક્શનમાં પણ જોઈ છે, અને આ તમામની વચ્ચે, આ તમામ સ્ટાર પ્રચારકોની વચ્ચે એક સીએમ કે જેને મિતભાષી કહેવામાં આવે છે, અને ખૂબ જ શાલીનતાથી તેઓ રોડ શો કરતા હતા, ખૂબ જ શાલીનતાથી તેમણે એમના જ અંદાજમાં પ્રચાર પણ કર્યો, કોઈનો વિરોધ ક્યાંય ના જોવા મળ્યો, તો આ તેમની ખૂબી ભાજપ માટે ગણી શકાય? તમે જે સીએમની વાત કરીને, ભારતીય જનતા પાર્ટીની એક ખૂબી એ છે કે એ દર 5 વર્ષે છે ને સીએમનો ચહેરો બદલી નાખે છે, એટલા માટે કે જેટલી એન્ટી ઇન્કમબન્સી હોય એ તમને એક વ્યક્તિ ચહેરા સામે હોય, મંત્રીઓ સામે હોય, ધારાસભ્યો સામે હોય. હવે તમે તમારા 38 ધારાસભ્યો અને 19 કેબિનેટના સિનિયર પૂર્વ મંત્રીઓને બદલી કાઢો, એટલે સામાન્ય પબ્લિકને કોરોનામાં જે રોષ હતો એ વ્યક્તિ સામેનો રોષ નીકળી ગયો. એટલે એન્ટી ઇન્કમબન્સીને ખાળવા માટે જ એક વર્ષ પહેલાં ભારતીય જનતા પાર્ટીએ તમામ કેબિનેટ બદલી કાઢી. અગાઉની ચૂંટણી પહેલાં આનંદીબેનને બદલીને વિજય રૂપાણીને મૂક્યા, આ વખતે વિજયભાઈને હટાઈ ના મૂક્યા. એટલે તમારી સામે એટલો સરસ શાલીન ચહેરો, ભૂપેન્દ્રભાઈ સજ્જન માણસ છે, નક્ષિક સજ્જન છે અને સારા માણસ છે. અને હા, અને બીજું કે ડબલ એન્જિનની સરકારમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ચહેરો છે. હવે નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા કોઈ ડિસ્પ્યુટેડ નથી, પણ તમે વિધાનસભાની ચૂંટણીમાં સરકારના કામોનો હિસાબ નથી આપતા, તમે પ્રગતિપત્રક નથી બતાવતા, તમે નરેન્દ્ર મોદીની જ વાત કરો છો. વિકાસના મુદ્દાની વાત તમે છેલ્લા 10 દિવસમાં જુઓ તો બધી સ્પીચમાં 2002 રાયોટ્સ આવી ગયા, લતીફ આવી ગયો, ઇજ્જુ શેખ આવી ગયો, યુનિફોર્મ સિવિલ કોડ આવી ગયો, દ્વારકામાં કઈ રીતના ઇલીગલ કન્સ્ટ્રક્શન ટી કાઢ્યા એક કોમ્યુનિટીના, એની વાત આવી ગઈ, યોગી આદિત્યનાથ આવ્યા તો બુલડોઝર. તો મારે ગુજરાત મોડલની વાત સમજવી કે યુપીના બુલડોઝર મોડલની વાત સમજવી? અને બીજું જે મને, એટલે કે જે સામાન્ય ગરીબ માણસને સ્પર્શતો મુદ્દો છે, એ ગરીબી છે, મોંઘવારી છે, બેરોજગારી છે, આદિવાસી વિસ્તારમાં એમને જે જંગલ જમીન અને જળના જે હક્કો મળવા જોઈએ, હક્કો મળ્યા છે કે નથી મળ્યા, એ બધી વસ્તુ જે છે એની કોઈ ચર્ચા નથી કરતું. આપણે સમજીએ ભાવનાબેન, લિસ્ટ ઘણું લાંબુ છે, આ બધા પડતર પ્રશ્નો છે, પણ એ હવા હવાઈ જે પ્રગતિબેને વાત કરી એ ઊભી કરવામાં આવી છે, કારણ કે જનતાના મુદ્દા ક્યાંક છે અને ચૂંટણીના મુદ્દા કંઈક બીજી તરફ છે, નેરેટિવ બદલાઈ જાય છે. જગદીશભાઈ, મારે અહીંયા જ આ સ્ટુડિયો તમારો ઘણા વર્ષોથી છે, કદાચ પ્રગતિબેન તો હવે આવતા થયા છે, હું તો આ સ્ટુડિયોમાં વર્ષોથી આવું છું. મને યાદ છે કે આ સ્ટુડિયોમાં જ્યારે અહીંયા બેસતા, ક્યારેક તમે ટેરેસ ઉપર ભૂતકાળમાં પણ કરેલી છે ડિબેટ, ત્યારે હા ત્યારે અહીંયા નીચે હું જોતી હતી કે માત્ર રસ્તો દેખાતો હતો. ત્યાર પછી 2017ની ચૂંટણીની અંદર આપણે અહીંયા આ પિલરોને બધું બનતું આપણી સાક્ષીમાં આપણે જોયેલું છે, અને અત્યારની ડિબેટની અંદર આપણે આ ટ્રેન જોઈ રહ્યા છીએ ને, એ મેટ્રો ટ્રેન જઈ રહી છે અને એ પણ એની ફ્રીક્વન્સી જોઈ લો તમે, તમારા ચેનલમાં દેખાય છે. એટલે મારે કોઈ અહીંયા કોઈ ખોટા એક કરવાના નથી કે ભાઈ અમે આ કર્યું છે ને અમે નથી કર્યું. આદિવાસીની વાત લઈએ તો આજે જોઈએ છીએ કે આદિવાસી ક્ષેત્રમાં વન અધિકારની તમે વાત કરો તો જ્યાં જ્યાં પણ માગણી થઈ છે ત્યાં વન અધિકારી આપેલા છે, વનના આદિવાસી, એટલે નો ડાઉટ, ના ના પેન્ડિંગ બરોબર છે અજયભાઈ, આપની વાત સાથે સહમત છું, પરંતુ જ્યારે અધિકાર જમીનના આપવા જેવી વાત હોય ત્યારે એક એની પ્રોસિજર હોય છે અને એ આપવાની શરૂઆત ઓલરેડી કરી દીધી છે આપણે. અને જે બાંબુ છે ને વાંસ, એને પહેલા પ્રતિબંધ હતો,
એ વાંસને આદિવાસી કાપી નહોતો શકતો, જેને આપણે ભારતીય જનતા પાર્ટીએ કાપવાની એક મંજૂરી આપી. અને આવક વધારી છે એ આદિવાસીઓને, જેને વનવાસી પણ કહેતા હોય છે લોકો, એમને તમે એક એશ્યોરન્સ આપી શકો કે 2027 પહેલા, કારણ કે રાજ્ય સરકારનો મુદ્દો છે, જમીન જે ગઈ છે પરત મળી જશે? તમે કઈ જમીનની વાત કરો છો? કોઈ પણ ટ્રાઇબલ એરિયા પકડીને ઓરડામાં લઈ લો. એવું નહીં, એટલે તમે સરદાર સરોવરની વાત કરો છો કે એમના પોતાના અધિકારોની વાત કરો છો? પોતાના અધિકાર ચોક્કસ રજૂઆત આમાં કેવું છે, અમે જોયું છે. નો ડાઉટ, જે કઈ રજૂઆત થશે અને વિકાસના કામમાં પણ જે કઈ જમીનો સંપાદન કરવામાં આવે છે એમાં ક્યારેય નુકસાન થાય એવી રીતે કરવામાં આવ્યું નથી. અને હું કહું છું કે હજી પણ આદિવાસીઓને જે જમીનની માંગણી કરી રહ્યા છે એમને ચોક્કસ ન્યાય મળશે અને મળશે. આપની પણ વાત મૂકીશું અને અજબી આપની પાસે પણ આવીશ, પણ આ તમામ મહત્વપૂર્ણ મુદ્દાઓ છે. જોવાનું એ છે કે કયા મુદ્દા પર આવતીકાલે જનતા, જે અહીંયાના વોટર્સ છે, તે વોટ કરે છે. ચર્ચાને આગળ વધારીશું, પણ તે પહેલા એક બ્રેક. આપ જોતા રહો ટીવી 9. We'll be right back.